શ્રીરામ દીકરો, આજથી આપણે પ્રકરણ એક 11 સાયન્સ એની કેટલીક એન્ટ્રન્સ માટેની જે અગત્યની માહિતી છે તેને આપણે શીખીએ. પ્રકરણ એક તો ઘણું એવું આપણે પૂરું કરી નાખ્યું, લગભગ પૂરું જ થઈ જવાનું છે. તો જે પ્રકરણમાં શીખ્યા તેને જરાક હવે એ જ ટોપિકને બહુ ડીપમાં આપણે સમજીએ, શીખીએ, તો એ જે બધી ઇન્ફોર્મેશન છે એ તમને નીટ કે જીડબલઈ એના જે ક્વેશ્ચન આવે તેને સોલ્વ કરવામાં તમને ખૂબ મદદરૂપ થશે. તો આપણે સ્ટાર્ટ કરીએ પ્રકરણ એકથી. ઓકે, આપણે દીકરાઓ શરૂઆત કરીએ પરમાણુ ભાર થી. પરમાણુ ભાર, અણુ ભાર, તુલ્ય ભાર, હવે જે આપણે પ્રકરણની અંદર માહિતી મેળવેલી તે અને આ માહિતી મેચ થશે એટલે તમને ખૂબ મજા આવશે. તો પરમાણુ ભાર વિશે આપણે પ્રકરણની અંદર શીખેલા કે કાર્બનના પરમાણુ ભાર 12 ને આપણે પ્રમાણિત ગણેલું, પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ, અને એની સાપેક્ષે પછી બીજા પરમાણુ ભાર આપણે નક્કી કરેલા. ત્યારે મેં તમને ઉદાહરણ આપેલું, જો તમને યાદ હોય તો, કે ભાઈ આપણે વર્ગખંડની અંદર કોઈ બાળકને એવું નક્કી કરવું છે કે આ બાળક જાડો છે ને આ બાળક પાતળો છે, તો તમારે શું કરવું પડે કે એક પરફેક્ટ સિમેટ્રિકલ જેની બોડી હોય તેવા બાળકને તમારે વર્ગખંડમાં ઉભો રાખવો પડે. તો એની સાપેક્ષે આપણે, એટલે જે સિમેટ્રિકલ બોડી વાળો બાળક છે તે નિરપેક્ષ કહેવાય, તો એની સાપેક્ષે તમે નક્કી કરી શકો કે આ જાડો છે કે પાતળો છે. તેવી રીતે કાર્બન 12 એ નિરપેક્ષ છે, એટલે એના પરમાણુ ભાર 12 ને પ્રમાણિત ગણીને પછી એની કમ્પેરિઝનમાં બીજા પરમાણુના ભાર નક્કી કરવામાં આવ્યા. એની અંદર પણ આપણે જોઈએ, દાખલા તરીકે હાઇડ્રોજનનું દળ છે એ કાર્બનના દળ કરતા 12 ગણું ઓછું છે, એટલે એકના છેદમાં 12, તો 12 ગુણ્યા એકના છેદમાં 12 કરો તો 1 આવે, એટલે હાઇડ્રોજનનું દળ આપણે 1 સ્વીકારેલું છે. તો આ રીતે પરમાણુના દળ નક્કી કરવામાં આવેલા છે. કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ પ્રમાણિત ગણીને તેની સાપેક્ષે બીજા કોઈ પણ પરમાણુનું વજન માપવામાં આવે છે, તે વજનને પરમાણુનો પરમાણુ ભાર કહે છે. તેના આધારે હાલમાં હાઇડ્રોજનનું દળ 1.008 એટમિક માસ યુનિટ અને ઓક્સિજનનું દળ 15.995 એટમિક માસ યુનિટ છે. હવે આપણે પુસ્તકમાં એ પણ શીખેલા કે 1 AMU બરાબર 1.67 × 10²⁴૪ ગ્રામ થાય, અને બરાબર યાદ રાખવાનું 1 એટમિક માસ યુનિટ બરાબર 1.67 × 10²⁴ ગ્રામ થશે. પરમાણુ ભાર એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા માપી શકાય છે. કોઈ પણ પરમાણુનો પરમાણુ ભાર નક્કી કરવો હોય તેના માટેનું સાધન છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. સંસ્થાનિકોના કિસ્સામાં એક જ તત્વમાં જુદા જુદા પરમાણુ ભાર મળે છે, તેવા વખતે સરેરાશ પરમાણુ ભાર લેવામાં આવે છે. ચાલો દાખલા તરીકે આપણે બુકમાં શીખેલા, એટલે ક્લોરીન 35 ને ક્લોરીન 37 એ 3 છે એકના પ્રમાણમાં મળે, તો ક્લોરીન નો સરેરાશ પરમાણુ ભાર કેટલો થાય? તો 35 × 3 + 37 × 1 = 3 + 1 આનું તમે ટોટલ કરશો તો આન્સર આવશે 35.5 એટમિક માસ યુનિટ. એટલે આપણે ક્લોરીનનો ભાર કેટલો કન્સિડર કરીએ? 35.5, જે તમને ખબર છે. બોરોન 10 અને બોરોન 11 એ બે બોરોનના સંસ્થાનિક છે જે 1:4 ના ગુણોત્તરથી મળે, તો એનો સરેરાશ ભાર નક્કી કરવો હોય તો 10 × 1 + 11 × 4 / 4 = 5, નાનું ટોટલ કરો 54/5 એટલે 10.8. તો બોરોનનો જે સરેરાશ ભાર છે તે આપણે 10.8 એવો આપણે કન્સિડર કરીએ. બરાબર, તો પરમાણુ ભાર શું છે તેની આપણે માહિતી મેળવી, અને કોઈક પરમાણુ જો એના સંસ્થાનિક હોય તો પછી એના પરમાણુ ભાર કેવી રીતે નક્કી કરવાના? તો સરેરાશ પરમાણુ ભાર એના નક્કી કરવામાં આવે. બરાબર, ઉપર લેજો.
ગ્રામ પરમાણુ ભાર, જ્યારે તત્વનો પરમાણુ ભાર ગ્રામમાં દર્શાવવામાં આવે તો તે મૂલ્યને ગ્રામ પરમાણુ ભાર કહે છે. દીકરો બરાબર ધ્યાન આપજો, હવે તમારી સમજ છે ને, હવે ફરી પાછા શીખો છો એટલે ડેવલપ થશે. તમે શીખેલા છો પણ આ ફરી પાછું રિવિઝન એ તમને બરાબર મજા લાવશે. ફરી પાછા, જ્યારે તત્વનો પરમાણુ ભાર ગ્રામમાં દર્શાવવામાં આવે તો તે મૂલ્યને ગ્રામ પરમાણુ ભાર કહે છે. કેવી રીતે દર્શાવું તે જોજો. નાઇટ્રોજનના એક પરમાણુ દર 14 એટમિક માસ યુનિટ છે, તો એને ગ્રામમાં દર્શાવવું હોય તો 14 × એટમિક માસ યુનિટ શીખી ગયા કે 1.67 × 10^24 ગ્રામ થાય. તો નાઇટ્રોજનના એક મોલ પરમાણુનું દળ કેટલું જોજો. હવે આ નાઇટ્રોજનના એક પરમાણુનું દળ આટલું થાય, 14 × 1.67 × 10^24 ગ્રામ. એટલે આપણે નાઇટ્રોજનનું 14 એટમિક માસ યુનિટ જે પરમાણુ દળ હતું તેનું ગ્રામમાં કન્વર્ઝન કર્યું. હવે બીજું સ્ટેપ, એના એક મોલ પરમાણુનું દળ કેટલું, તો આ જે આંક છે તેને તમારે એવોગેડ્રો આંક વડે ગુણવો પડે, એટલે 6.02 × 10^23 વડે ગુણી કાઢ્યો. તો આની તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ આવશે 14 ગ્રામ થાય. એટલે નાઇટ્રોજનના એક મોલ પરમાણુનું દળ 14 ગ્રામ, જેને આપણે લખીએ 14 ગ્રામ પ્રતિ મોલ, એટલે એક મોલનું દળ 14 ગ્રામ થાય એવો અર્થ થાય. મિત્રો આની પર બરાબર ધ્યાન આપજો, ફોકસિંગ કરજો, એટલે તમને બરાબર ગ્રામ પરમાણુ ભાર શું છે તેની તમને આઈડિયા આવશે, સમજ પડશે. અને કદાચ તમને સમજી જાણીને આનંદ પણ થશે કે આ જ્યારે અમે શીખેલા ત્યારે તો નહીં સમજાયેલું, ફરી પાછો અત્યારે શીખ્યા ત્યારે ખબર પડી કે આ તો આવું આવે. અણુ ભાર, આણ્વીય દર, મોલર માસ અથવા મોલેક્યુલર માસ, પદાર્થના અણુમાં રહેલા તમામ પરમાણુના પરમાણુ ભારનો સરવાળો, એટલે અણુનો અણુ ભાર. દાખલા તરીકે H2O ભાર તમારે નક્કી કરવું હોય તો 2 × હાઇડ્રોજનનું દળ વત્તા 1 × ઓક્સિજનનું દળ, તો 2 × હાઇડ્રોજન 1,